માણસા કોંગ્રેસ માંથી નગરપાલિકા કોર્પોરેટર તાલુકા સદસ્ય અને પૂર્વ શહેર પ્રમુખ સાથે બીજેપી માં જોડાવાથી કોંગ્રેસ માં ભંગાણ પડી રહ્યું છે. ભારતમાં લોકશાહીના પર્વના ભાગરૂપે લોકસભા ચૂંટણીનું 7 તબક્કા પૈકી પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે અને બીજા તબક્કાનું મતદાનમાં હવે જુજ સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં 3 તબક્કાનું મતદાન 23 એપ્રિલે યોજાવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 26 સીટ જીતવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે બીજેપી ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરી રહી તો હાલ ગુજરાતનું રાજકારણ પક્ષ પલટાની મોસમ જામ્યું હોય એમ કોંગ્રેસમાં રોજ ધોવાણ ચાલી રહ્યું છે અને ઘણા કોંગ્રેસી નેતાઓ જે કોંગ્રેસ સાથે છેડો ફાડી બીજેપીમાં જોડાઈ રહ્યા છે, જેમાં માણસા કોંગ્રેસમાંથી નગરપાલિકા કોર્પોરેટર તાલુકા સદસ્ય અને પૂર્વ શહેર પ્રમુખ સાથે માણસાના પૂર્વ ધારાસભ્ય અને હાલ બીજેપીના નેતા એવા અમિત ચૌધરીએ કમલમ કોબા ખાતે લઈ પહોંચ્યા હતા, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, પ્રવક્તા મહેશ કસવાલા અને પ્રશાંત વાળાએ ખેસ પહેરાવી એમનો બીજેપીમાં પ્રવેશ કરાવ્યો હતો. મીડિયા સાથે વાત ભાર્ગવ ભટ્ટે જણાવ્યું હતું કે ભાજપને 26 સીટ પ્રાપ્ત થાય તે માટે પ્રચાર પૂર જોશમાં ચાલે છે. કાલે પ્રધાનમંત્રી હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં સભા ગજવશે. આ સિવાય 18 તારીખે અમરેલી તેઓ સભા કરશે. આજે માણસા કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ તુષાર જાની, તાલુકા સદસ્ય સોનલ રાઠોડ, ઉપપ્રમુખ સુરેશ ચૌધરી સહિત કોંગ્રેસના મહામંત્રી પણ ભાજપમાં જોડાયા છે. અમિત શાહે ગાંધીનગર જ્યારે ઉમેદવારી કરી ત્યારથી કાર્યકરો માનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને કલોલના બે કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાયા છે. ઉના, સુત્રાપાડા, જુનાગઢ શહેર, ભેસાણ આ વિવિધ જગ્યાઓ પર સભાઓ સંબોધવાના છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનીય રૂપાલાજી એવો પણ આજે મહેસાણા લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી સભા સંબોધવાના છે. નિશા રાજપૂત, આઝાદ ન્યૂઝ, અમદાવાદ.